मुंबई वालकेश्वर चंदन बाड़ा देरासर जो जोयू होय भगवान महावीर स्वामी ये दिवसे प्रतिष्ठा पूज्यपाद आचार्य देव श्रीमद विजय रामचंद्र सुरेश्वर जी महाराज ना हाथे एक बाजु प्रतिष्ठा अने बीजी बाजु अमारा जेवा 13 मुमुक्षुओं की दीक्षा अमारा गुरुदेव अमारा गच्छाधिपति अमारा वडीलोए अमारा ऊपर जे गजबनो पुरुषार्थ कर्यो आज थोड़ी घनी पण जो कोई आ पत्थर ऊपर आकृति देखाती होय तो पत्थर नी विशेषता नथी शिल्पी नी विशेषता अने आ एवो समुदाय छे अहींया कोई एक शिल्पी ना माथे भार नथी होतो अहींया होलसेल मां अमने शिल्पीओ मळता होय छे भणावनारा पण अमने मोटा मोटा विद्वान आचार्यो गुणानंद सूरी महाराज 2 वर्ष सुधी अमने कलाको सुधी भणाव्या छे जगतचंद्र सूरी महाराज संस्कृतनी त्रीजी बुक એમણે ભણાવી છે જગવલ્લભ સુરી મહારાજ સંયમના કેટલાક પાઠો એમણે અમને શીખવ્યા જય તિલક મહારાજ હતા કે જેમણે અમને ઓઘો બાંધવાથી માંડી તરપણીમાં દોરો કેમ હું કહું મને 3 મહિને ઓઘો બાંધતા આવડ્યો હતો પણ એ કંટાળ્યા નહોતા રોજ જવાનું રોજ શીખવાનું ન આવડે તો ગુસ્સે નહીં થવાનું અને આ અમારો ટપુડીઓ 3 દિવસમાં શીખી ગયો હતો એના જેટલો અમારો ક્ષયોપશમ નહોતો પણ વડીલો કંટાળ્યા વગર અમારી પાછળ જે મહેનત કરી છે ગજબ મહેનત કરી છે આજે એમ થાય કે આ મોટા દિવસે આ બધા જને વંદન કરીએ ભુવન ભાનુસુરી મહારાજ હોય કે પ્રેમસુરી દાદા હોય એટલું સદનસીબ તમારા કરતાં મારું તમે કદાચ જોયા નહીં હોય ઘણાએ અમને એમના ખોળામાં રમતા મૂક્યા હતા ભુવન ભાનુસુરી મહારાજે પણ ન્યાય શીખવાડ્યો છે અમને ચાલુ શિબિરના 7-7 ક્લાસ પોતે લઈએ અને 8મો ક્લાસ અમારો રાતના જાગીને પણ એમણે અમારા વૈરાગ્યને મજબૂત કર્યો છે અમારા ગુરુદેવે 16 વર્ષમાં 15 વર્ષ રોજની 1 કલાક અમને વાંચના આપીને અમારા વૈરાગ્યને મજબૂત કર્યો છે તો આ ગચ્છાધિપતિએ નિરંતર વાત્સલ્ય આપી અને એમની છાયામાં અમને મોટા કર્યા છે તો ભાઈ મહારાજ અમે બંને આમ કહીએ તો હમ સકલ છીએ આજથી બરાબર 25 વર્ષ પહેલાં ગિરધરનગરનું અમારું ચોમાસું થયું એ વર્ષથી આ ગુરુદેવે ભણવા માટે ગચ્છાધિપતિ પાસે મોકલ્યા તમારી ભાષામાં કહીએ ગયા તા મળવા અને બેસાડી દીધા ગળવા એમ ગયા તા ભણવા પણ પકડાવી દીધી પાઠ ઉપર પ્રવચન કરવા તે દિવસથી મહારાજજીની નિશ્રામાં મેં મહિના પહેલાં ચૈત્ર સુદ 12ના વાસણામાં એક વાત કરી હતી અંકિત ત્રિવેદીના વક્તવ્ય પછી કે આજે કાંઈ બોલવું નથી કારણ કે આ સભામાં બધા છે એક નથી 57 વર્ષ પહેલાં જેણે આજે જન્મ આપ્યો તો એ નથી એવું જ આજે હું ફીલ કરી રહ્યો છું મારા દરેક દીક્ષા દિવસે પોતે કદાચ છેલ્લે ભલે હાજર નથી રહ્યા આશીર્વાદ સતત મોકલતા રહ્યા છે વર્ષ થયા છતાં આટલા પ્રવચનો કાર થયા છતાં પણ એમની તો રોજ આ જ વાત હોય તમે ભણો છો કે નથી ભણતા વ્યાખ્યાનકાર થઈ ગયા એટલે તમારે ભણવાનું નહીં આવી માર્મિક ટકોર માં સિવાય કોણ આપી શકે અને આજે એ નથી ત્યારે ફીલ થાય બધા છે એક નથી અને એમને એટલા માટે વારંવાર યાદ કરવાનું મન થાય કે અહીં સુધી જો અમે આવ્યા અમારો પુરુષાર્થ નંબર 3માં છે અમારા ગુરુદેવની પ્રેરણા નંબર 2માં છે અમને પહોંચાડનાર સામે ચડીને આ માર્ગે મોકલનાર જો કોઈ હોય એ અમારી માં છે આજે દેવલોકમાં છે અમારા માતા પિતા બંને ત્યાં બેઠા બેઠા તેઓ અમને આશીર્વાદ આપે છે સવારે ગચ્છાધિપતિના શ્રી ચરણોમાં મસ્તક ઝુકાવ્યું મને આશીર્વાદ આપ્યા બે જ આરાધના કરજો અને સંઘની સેવા કરજો આમાં એમણે આપણને બધું જ આપી દીધું છે તમારા માટે આરાધના અને સકળ સંઘની પ્રભાવના બે કાર્ય જ્યાં સુધી
આ જીવનમાં શ્વાસ છે, લોહીનો ધબકાર છે, ત્યાં સુધી થતા રહે એવી અહીં બેઠેલા સૌની પાસેથી અપેક્ષા રાખીએ છીએ।